गुजरात में सौथी वधु इंटरनेशनल कक्षाना क्रिकेटरो वडोदराए पैदा कर्या छे। जो कि वडोदरा ने आजे पण आंतरराष्ट्रीय कक्षानी मैचोनी यजमानी नथी मळती। बीसीए द्वारा वडोदरा में इंटरनेशनल कक्षानुं स्टेडियम बनावा माटे जमीन खरीदवानी तजवीज हाथ धरवामां आवी हती। जो कि हजु सुधी स्टेडियम बनावानी वात दीवा स्वप्न समान बनी रही छे। आजे मळेली बीसीए नी वार्षिक सामान्य सभा में आ मुद्दो उछळ्यो त्यारे बीसीए प्रमुख चिरायु अमीने कह्युं कि स्टेडियम नी फाइल राज्य सरकार पासे पेन्डिंग छे। સરકારી પાસે આપણી ફાઇલો પડી છે, એટલે હવે ગવર્મેન્ટ હેઝ ટુ ટેક અ ડિસિઝન। અહીંયાથી બધું પહોંચેલું છે અને ગુજરાત ગવર્મેન્ટ, આપણે જે જમીન લીધી એના ક્લિયરન્સ વિલ બી કમિંગ ફ્રોમ ગુજરાત ગવર્મેન્ટ, એ માટે ત્યાં આગળ પ્રયત્નો ચાલે છે। એવી દલીલ પણ થઈ કે જમીન માટે 4.25 કરોડ ખર્ચાયા છતાં હજુ સુધી કેમ સ્ટેડિયમ તૈયાર થયું નથી। આ ઉપરાંત 2007માં રમાયેલી મેચ કરતાં 2009માં રમાયેલી ઇન્ટરનેશનલ મેચમાં ખર્ચ કેમ અઢી ગણો થયો તેવો પણ સવાલ ઉઠ્યો। તેમજ બીસીએની નવા સભ્યો ન બનાવવાની નીતિ પણ ખોટી હોવાની રજૂઆત થઈ। પોતે બનાવેલા જે મેમ્બરો છે એ મેમ્બરો મારફત એક મુસ્તાકીમાં છે કે અહીંયા આગળ કોઈ પણ સંજોગોમાં બીજું કોઈ ઇલેક્ટ થઈને આવવાનું નથી અને નવા મેમ્બર અમે ખોલવાના નથી, જેથી કરીને અમારી મેજોરિટી જેટલા વર્ષો ચલાવી હોય એ વર્ષો ચલાવ્યા સિવાય અને એની સામે એક એક લડાઈ ઊભી કરવા માટે અમે લોકોએ નક્કી કર્યું કે નહીં, આ પરિસ્થિતિને આપણે સામનો કરવો છે। સામાન્ય સભામાં હરીફ પક્ષે બીસીએને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો, જો કે બીસીએ બચાવની મુદ્રામાં આવી ગયું હતું અને સ્ટેડિયમ સહિતના મુદ્દે આગામી સમયમાં નિરાકરણ લાવવાની વાત કરીને છટકવાનો પણ પ્રયાસ કર્યો। પરંતુ સવાલ એ થાય છે કે આઈપીએલના પ્રમુખ જે શહેરના હોય અને તેમના જ શહેરમાં આઈપીએલની મેચ ન રમાય તે એક શરમની પણ વાત છે। રોહિત ચાવડા, વીટીવી, વડોદરા।